कंकणाकृत सूर्यग्रहण समय हरि अने हरनी पावन भूमि एवं प्रभास तीर्थ पाटण सोमनाथ तीर्थ पुरोहितों द्वारा विश्व कल्याणार्थे त्रिवेणी घाट पर जाप 1995 में आ प्रकारनु सूर्यग्रहण थयेलू। त्यारबाद 25 वर्ष बाद फरी आ प्रकारनु सूर्यग्रहण। एक तरफ कोरोना भूकंप भारे वरसाद वच्चे 21 जूने कंकणाकृत सूर्यग्रहण। गत रात्रे 10:12 वैद्यनो प्रारंभ। सोमनाथ मंदिर एंड ट्रस्ट हेठना तमाम मंदिरों में सवार थी बपोरे 1:23 सुधी तमाम पूजा आरती कार्य बंद रहा था। सवारनी प्रातः पूजा आरती ने बपोर मध्यान पूजा पण बंद रही थी। एक तरफ कोरोना भूकंप वरसाद की वच्चे 21 जूने कंकणाकृत सूर्यग्रहण जोवा मळ्युं। ज्योतिष शास्त्र मुजब आ वखतनु सूर्यग्रहण अति भारे अने अशुभ गणाय छे। सूर्यग्रहण की विपरीत असर थी रक्षण माटे हरिनी हरनी पावन भूमि व प्रभास तीर्थना त्रिवेणी घाट स्थानिक सोमापुरा तीर्थ पुरोहित द्वारा विश्व कल्याण सामूहिक पाठ पण योजायो हतो। શાસ્ત્રોમાં 3 પ્રકારના સૂર્યગ્રહણ કીધેલા છે, આંશિક, બીજું પૂર્ણ સૂર્યગ્રહણ અને ત્રીજું વલયાકાર। એમાંનું સૌથી જે અશુભ કહેવાય, કારણ કે શાસ્ત્રોમાં સૂર્યગ્રહણને અશુભ માનવામાં આવેલું છે, એટલે સૌથી અશુભ ગ્રહણ જે કહેવાય એ વલયાકાર છે। અને આજની જે સૂર્યગ્રહણની ઘટના છે એ અમારા જ્ઞાન પ્રમાણે 1995 થયેલી હતી, અને એ 25 વર્ષ પછી આજે પાછું આવી જ ઘટના, ખગોળીય ઘટના એટલે કે જેને આપણે સૂર્યગ્રહણ કરીએ છીએ, એ વલયાકાર સૂર્યગ્રહણ આજે થઈ રહ્યું છે। પણ હરેક સૂર્યગ્રહણ હોય એને ખગ્રાસ કહેવામાં આવે છે। આ જે સૂર્યગ્રહણનું નામ છે એ કંકણાકાર કહેવામાં આવે છે। કંકણાકાર એટલે કે જ્યારે સૂર્ય છે પોતાના ચરમમાં જ્યારે આવી જશે, એટલે એક હાથમાં પહેરેલી રિંગ હોય વીંટી, એ વીંટી આકારનું સૂર્યગ્રહણ આજે જોવામાં આવશે। જ્યારે પૂર્ણ ચરણમાં આવી જશે ત્યારે રાહુ અને કેતુ તથા એની સાથેના બીજા ગ્રહો છે એ ટોટલ 6 ગ્રહ મળી અને આજે વક્રી ચાલમાં થશે, એટલે એના કારણે પૃથ્વી ઉપર એટલે આખા વિશ્વ ઉપર આની અસર માઠી દેખાશે એમ। અને આ સૂર્યગ્રહણ અશુભ કહેવામાં આવે, અને જ્યારે સૂર્યગ્રહણ હોય છે ત્યારે સૂર્યની વચમાં ચંદ્રના આવવાથી કરી અને સૂર્યની જે ઉર્જા જે પૃથ્વી ઉપર પડે છે, જે તેજ છે અને જે સદ ઉર્જાઓ છે એ પૃથ્વી ઉપર ન પડે, એમાં વિક્ષેપ પડે, એના કારણે પૃથ્વીના વાતાવરણની અંદરમાં નાના મોટા બેક્ટેરિયા, જીવાણુઓ જે છે, ટૂંકમાં આસુરી શક્તિઓ છે ને, એ વાતાવરણની અંદરમાં પ્રસરી જાય। એટલે ગ્રહણ દરમિયાન આપણા શાસ્ત્રો એવું કહે છે કે પૃથ્વી ઉપર વસનાર જે માનવ જાતિ છે એમણે કોઈપણ પ્રકારના પેય જે દ્રવ્યો છે, પીવા માટેની કોઈ વસ્તુ છે એનો ઉપયોગ ન કરવો, ખાવા માટેની વસ્તુઓ છે એમનો ઉપયોગ ન કરવો, કેમ કે એ જે જીવાણુઓ છે એ તમને બીમાર કરી શકે છે, અને એમાંથી મુક્ત રહેવા માટે, કારણ કે ખાસ કરીને દેવતાઓ માટે આ એક બહુ અશુભ ઘટના કહેવાય, કારણ કે જ્યારે સૂર્યની ઉર્જાઓ જેમ પૃથ્વીને નથી મળતી એમ દેવતાઓને પણ નથી મળવાની, અને જ્યારે દેવતાઓને સૂર્યની ઉર્જાઓ ન મળે એટલે દેવતાઓની જે શક્તિઓ છે એ ક્ષીણ થાય, એટલે દેવતાઓને એનાથી કષ્ટ પડે, અને દેવતાઓને કષ્ટ ન પડે એના માટે પૃથ્વી ઉપર રહેનારા જે કંઈ પણ મનુષ્યો છે, બધા જ મનુષ્યો, એમણે પોતાના ઈષ્ટના જપ કરવા જોઈએ। જે તમે જે દેવતાઓને માનતા હોય તીર્થની ભૂમિમાં જઈને કરો તો એ વધારે ઉત્તમ છે, અને તમે જે પણ દેવતાઓને માનતા હોય એમના મંત્રોના જાપ કરો, અને વિશેષમાં મહામૃત્યુંજયના જાપ કરવા અતિ આવશ્યક। આપણે ઉભા છીએ એ ત્રિવેણી સંગમ ઘાટ છે। શાસ્ત્રોમાં 5 પ્રકારના જે તીર્થ ત્યાં ગયા, ગંગા, કુરુક્ષેત્ર, પ્રભાસ એટલે કે આ ભૂમિ અને પાછું પુષ્કરા, એમાં પ્રભાસ ઉપર આપણે ઉભા છીએ। જે ભૂમિનું મહત્ત્વ એવું છે કે ભગવાન કૃષ્ણ ભૂમિ ઉપર સ્વયં આવી 56 કોટી યાદવોનો મોક્ષ કર્યો, ભગવાન કૃષ્ણ પણ પોતે આ ભૂમિથી સ્વધામ ગયા, સાથે સાથે પ્રથમ જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથ દાદા એટલે હરિ અને હરનો મિલાપ છે અહીંયા, તો એવી ભૂમિ ઉપર આપણે જે ત્રિવેણી ઘાટ કહેવાય છે એ ભૂમિ ઉપર આપણે ઊભા છીએ, અને અહીંયા જે કંઈ પણ જપતપ સ્થાનીય બ્રાહ્મણો છે એ વિશ્વ કલ્યાણ માટે, સ્વનું કલ્યાણ તો હોય જ છે, જ્યારે માણસ કોઈ પણ સદકર્મ કરે ત્યારે સ્વકલ્યાણ તો હોય, પણ દેવતાઓને પણ આ મંત્રોના જપની ઉર્જાઓ પ્રાપ્ત થાય, અને વિશ્વનું, કારણ કે વિશ્વ માટે બહુ ખરાબ પરિસ્થિતિ અત્યારે ચાલી રહી છે, ખાસ કરીને આ ગ્રહણ અને એની સાથેના જે આજના દિવસની ગ્રહોની ચાલ છે
એને જોતા વિશ્વ માટે બહુ ખરાબ સમય છે. તો આ જપ દ્વારા દેવતાઓને પણ ઉર્જાની પ્રાપ્તિ થાય અને વિશ્વનું કલ્યાણ થાય એ આશયથી સમસ્ત સોમપરા બ્રાહ્મણ સમાજ છે એ જપ તપ યજ્ઞ અહીંયા કરે છે. આજરોજ તારીખ 21/6/2020 રોજ કંકણાકૃતિ સૂર્યગ્રહણનો દિવસ છે અને જે ભાગ્યે જ આવો યોગ બને છે. આ દિવસે સોમનાથ મંદિરમાં ગ્રહણના વેદથી માંડી ને ગ્રહણના મોક્ષ સુધી કોઈ પણ પ્રકારની પૂજાવિધિ કરવામાં આવતી નથી અને મંદિર ફક્ત દર્શનાર્થીઓ માટે જ ખુલ્લું રાખવામાં આવેલ છે. ખાસ કરીને આ સૂર્યગ્રહણનું શું મહત્વ રહેલું છે, એના અસરો વિપરીત ને જે કંઈ સારી અસરો અથવા ખરાબ અસરો? જ્યોતિષશાસ્ત્ર અનુસાર અને જ્યોતિષશાસ્ત્રના જે ખ્યાતનામ વિદ્વાનો છે એના કથાના અનુસાર આ ગ્રહણ સમગ્ર વિશ્વ માટે નકારાત્મક ઉર્જા લઈને આવનાર છે એવું માનવામાં આવે છે. તથા આ ગ્રહણ દરમિયાન દરેક વ્યક્તિઓએ તથા ભાવિક ભક્તજનોએ જપ તપ દાન ઇત્યાદિ કરી એને પુણ્ય કમાવાનો અવસર છે. અને આ કંકણાકૃતિ સૂર્યગ્રહણ એ આપણે પ્રભાસ તીર્થને સ્પર્શતું હોય 20 તારીખે રાત્રે 10:12 થી વેદનો પ્રારંભ થાય છે. એટલે સોમનાથ મંદિરમાં 21 તારીખે મંદિર સવારે રાબેતા મુજબ દર્શન માટે ખોલવામાં આવશે. સવારે 7 વાગ્યાની બપોરની 12 વાગ્યાની આરતી બંધ રહેશે. એટલે યાત્રિકો માટે મંદિર સવારે 6 વાગ્યાથી લઈને 1 વાગ્યા સુધી ખુલ્લું રહેશે. 1:23 મિનિટે ગ્રહણનો ભેદ પૂર્ણ થતો હોય 1:30 વાગ્યાથી મંદિર 1 વાગ્યાથી મંદિર દર્શન માટે બંધ કરવામાં આવશે. 2:30 વાગે પાછું દર્શન માટે ખુલશે અને 6:30 સુધી દર્શન થશે. બપોરે 1:30 વાગ્યા બાદ પૂજા તેમજ આરતી કરવામાં આવશે અને 2:30 વાગે રાબેતા મુજબ દર્શન માટે ખોલવામાં આવશે. સાયમ આરતીનો જે કાર્યક્રમ છે રાબેતા મુજબ 21 તારીખે 7 વાગ્યાની આરતી થશે અને એનો પૂજાનો કાર્યક્રમ પણ રાબેતા મુજબ ચાલુ રહેશે. વેદ આ ગ્રહણ છે એ સ્પર્શતું હોય સોમનાથ મંદિરમાં સવારની આરતી પૂજા તેમજ બપોરની આરતી થઈ શકશે નહીં, પરંતુ યાત્રિકો માટે દર્શન સવારે 6 થી લઈને 1 વાગ્યા સુધી ચાલુ રહેશે.